મહાવીર નગરીમાં ગુરુ ભગવાનતો વિનયરત્નજીના માર્ગદર્શન હેઠળ મોરબીમાં પ્રથમ વખત પ્રદર્શની રાખવામાં આવી, જેમાં લોકોને જ્ઞાન દર્શન અને ચરિત્ર વિશેની સમજણ મળે તે રીતે ગોઠવણી કરવામાં આવી. ભગવાન મહાવીરની અષ્ટ પ્રકારની પૂજાનો સામાન ગોઠવવામાં આવ્યો. મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા ત્યારેથી પાવાપુરીમાં જેવું જળ મંદિર છે તેવું જળ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. મહાવીર સ્વામી આજે રાત્રે 12 વાગે નિર્વાણ પદને પામશે, એટલે ભગવાન 16 પોરની દેશના આપી રહ્યા છે ભવી જીવના હિતને, કલ્યાણ માટે, શ્રેય માટે, સુખ શાંતિ સમાધિ માટે. પ્રભુની વાણીનો એવો અતિશય છે કે ત્યાં વેર ઝેર ભૂલીને સૌ પ્રાણી મૈત્રી ભાવથી આ દેશના સાંભળી રહ્યા છે. પ્રભુનો ઉદ્દેશ એક જ છે, જીવો અને જીવા દો. પ્રાણી માત્રને સુખ પસંદ છે, દુઃખ કોઈને પસંદ નથી. પશુ પક્ષીઓ કલરવ કરતા હતા, ભગવાન નિર્માણ પામ્યા ત્યારે કેવા દુઃખદ પ્રસંગો બન્યા હતા, એ પ્રસંગનું ગૌતમ અને નિર્માણ થયું છે. ભગવાન મહાવીરના ખાસ શિષ્ય ગૌતમ સ્વામી કહેવાય. એ ગૌતમ સ્વામી એક મિનિટ છૂટા પડતા નહોતા, પણ એ સમયે છૂટા પાડ્યા. અને પછી જ્યારે એમને ખબર પડી ત્યારે અતિશય વિલાપ કરતા કરતા એવું આવું એક સરસ મજાનું દ્રશ્ય આ મહાવીર નગરીમાં, નિર્વાણ નગરીમાં દર્શાવવામાં આવ્યું છે. રાજકોટના ઉપલેટામાં અંધશ્રદ્ધા નિવારણ સમિતિ દ્વારા કાળી ચૌદશની રાત્રે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં અંધશ્રદ્ધા વહેમને ડરથી લોકોને દૂર રહેવાની સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ઉપલેટાના આગેવાનો સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.